વર્ષો આવે છે ને વીતી જાય છે, પરંતુ 2016 નું વર્ષ હંમેશા યાદગાર બની રહેશે. તેનું કારણ પણ છે, વિમુદ્રીકરણનું ઐતિહાસિક કદમ ઉઠાવાયું છે. છેલ્લા 50 દિવસમાં ભારતે એક નવી અને અતિ આધુનિક કેશલેસ ઇકોનોમી બનવા તરફ ડગ માંડ્યા છે. જી હા, કાળા નાણાં સામેની લડત અને પાકિસ્તાન સામેની સર્જિકલ સ્ટ્રાઇક સહિતના 2016ના તમામ મોટા સમાચારો લઈને અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. હું જીગર ગઢવી અને હું અર્પિતા પંડ્યા વીતેલા વર્ષની ઝાંખી લઈને આવ્યા છીએ અમારા ખાસ કાર્યક્રમ ઝલક 2016માં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મોટું સાહસ કરી કાળા નાણાંને જડમૂળમાંથી ઉખેડી નાખવાનું નક્કી કર્યું. એક માસ્ટર સ્ટ્રોકથી મોટી ચલણી નોટોને કાગળના ટુકડામાં પરિવર્તિત કરી દીધી અને જેઓ પ્રમાણિક સરકાર ઈચ્છે છે તેમને રૂપિયા 500 કે 1000ની નોટ બેંક ખાતામાં ડિપોઝિટ કરાવવા કે તબદીલ કરાવવા સમય પણ આપ્યો. 8 નવેમ્બરની એક રમણીય સાંજ દેશ આખોય પોતાની પ્રવૃત્તિમાં મશગુલ હતો ત્યારે દરરોજની જેમ આ એક અત્યંત વ્યસ્ત દિવસ હતો પ્રધાનમંત્રી મોદી માટે. તેઓ રાષ્ટ્રપતિ અને જમીની સેના, દરિયાઈ સેના અને હવાઈ સુરક્ષાના વડા સાથે મંત્રણામાં વ્યસ્ત રહ્યા, જેના 5 સપ્તાહ પૂર્વે જ પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇકની ઘટના બની હતી. આખોય દેશ આ અંગેની કોઈ મહત્વપૂર્ણ પ્રગતિ તરફ મીટ માંડી રહ્યો હતો. અચાનક જ ઘોષણા થઈ કે રૂપિયા 500 અને 1000ની ચલણી નોટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પોતાના દેશને કરાયેલા સંબોધનમાં પ્રધાનમંત્રીએ કાળા નાણાંને નાથવા ઉઠાવેલું આ પગલું ગણાવી સામાન્ય નાગરિકોને 50 દિવસની મહેતલ પણ આપી. અગર દેશમાં આગે વધના હૈ તો લૂંટ ખસોટ બંધ હોની ચાહીએ ભાઈઓ, યે બેઈમાની બંધ હોની ચાહીએ, યે ભ્રષ્ટાચાર, યે કાલા ધન, યે જાલી નોટ, આતંકવાદ, ડ્રગ માફિયા, ये जाली नोट का खेल खेलते थे. 8 नवंबर रात को 8 बजे एक धमाक से जाली नोटों का खेल जीरो हो गया दोस्तों. आतंकवाद, ड्रग माफिया, ह्यूमन ट्रैफिकिंग, अंडरवर्ल्ड, उनकी सारी दुनिया पल भर में तबाह करके रख दी भाई. और ये सारे फैसले देश के हित के लिए किए. આ ઘોષણા સંસદના શિયાળુ સત્રના 1 સપ્તાહ પૂર્વે જ થઈ. વિરોધ પક્ષોએ સંસદીય કાર્યવાહીનો એવો કહીને વિરોધ વ્યક્ત કર્યો કે સામાન્ય જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. પરંતુ સામાન્ય નાગરિકોએ પ્રધાનમંત્રીના આ પગલાને મુશ્કેલીઓ વચ્ચે પણ ભારે બિરદાવ્યું. આ નિર્ણયના 20 દિવસ પછી સરકારે કાળું નાણું ધરાવતા લોકો માટે એક નાની બારી ખોલી આપી. કાયદાકીય પરિભાષામાં એવી જોગવાઈ કરાઈ કે જેઓ રદ થયેલી ચલણી નોટોમાં કાળું નાણું જાહેર કરશે તેમની એ રકમ ગરીબ કલ્યાણ પાછળ ખર્ચ કરવામાં આવશે. રોકડ પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે સોના અને બેનામી સંપત્તિમાં કરાયેલા કાળા નાણાંના નેટવર્કને તોડી પાડવું. નવું વર્ષ કાળા નાણાંને નાથવા તરફના અન્ય મહત્વપૂર્ણ પગલા તરફ પણ નિર્દેશ કરે છે. આ મહત્વપૂર્ણ પગલાથી પ્રજાની માનસિકતામાં બદલાવ આવ્યો અને લોકો મોબાઈલ બેન્કિંગ તરફ વળ્યા. પેટીએમ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન શરૂ થયા. આને પરિણામે ચાટવાલા, પાનવાલા અને ચાયવાલા પણ આ તકનીકથી નાણાં સ્વીકારતા થયા અને તે પણ સીધા તેમના બેંક ખાતામાં. આ મહત્વપૂર્ણ પગલાએ લોકોની જડ માનસિકતામાં મોટો બદલાવ લાવ્યો અને મોબાઈલ બેન્કિંગ તરફ લોકો વળ્યા. પેટીએમ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન શરૂ થયા. ચાટવાળા, પાનવાળા અને ટી સ્ટોલ ધારકો પણ આ તકનીકથી નાણાં સ્વીકારતા થયા અને એ પણ તેમના બેંક ખાતામાં. રોકડ રહિત નાણાકીય વ્યવહારમાં ગુજરાત બીજા રાજ્યોની સરખામણીએ અવ્વલ રહ્યું. દર 1000ની વસ્તીએ 480 ઈ ટ્રાન્ઝેક્શને વિમુદ્રીકરણના 23મા દિવસે જ ગુજરાતને પ્રથમ સ્થાને પહોંચાડ્યું. તેલંગાણા રાજ્ય બીજા નંબરે અને આંધ્રપ્રદેશ તૃતીય સ્થાને રહ્યા. આ માહિતી કેન્દ્ર સરકારે તેમની વેબસાઇટ ઇટાલ.gov.in પર દર્શાવી.
એ સ્પષ્ટપણે દેખાયું કે ઘણા નાના વેપારીઓ જેમ કે પાનવાળા, ઢાબાવાળા, નાના કરિયાણા સ્ટોર્સ વાળા રોકડ રકમની તંગી વચ્ચે પેટીએમનો ઉપયોગ કરતા થઈ ગયા. રૂપિયા 500ની નવી નોટ પણ ખાસ કરીને ચલણમાં ઓછી જોવા મળી રહી છે, તે પણ વિમુદ્રીકરણના મહિના પછી, ત્યારે આવી સેવા ઉપયોગી છે. જેઓએ અત્યાર સુધી જનધન યોજના અંતર્ગત ખાતા નથી ખોલાવ્યા તેઓએ ખાતા ખોલાવવા શરૂ કરી દીધા. તો જેઓના ખાતા હતા પણ ઉપયોગ નહોતા કરતા તેઓએ તેનો ઉપયોગ શરૂ કરી દીધો. નરેન્દ્ર મોદીની વિમુદ્રીકરણની આ ડ્રાઈવ સામાન્ય જનતામાં એકદમ સફળ રહી. બહુધા લોકોએ આ માર્ગથી કાળા નાણાંના સામ્રાજ્યને નાથવા માટે સફળ કદમ ગણાવ્યું. ઘણા બધા ક્ષેત્રોમાં કાળું નાણું દાયકાઓથી અદૃશ્ય રીતે દર્શાતું હતું, જેમ કે જમીનની લેવેચના વ્યવસાયમાં, જેમાં પ્રામાણિક વ્યક્તિને પણ મિલકત ખરીદવા માટે અમુક રકમ કાળા નાણાં તરીકે ચૂકવવા ફરજ પાડવામાં આવતી હતી અને તેઓ પોતે નિસહાયની લાગણી અનુભવતા. આમ નાણાં રળી કેટલાક બિલ્ડર્સ ધનપતિ થયા, તે પણ પૂરેપૂરો ટેક્સ ભર્યા વગર, અને આ સઘળો વ્યવહાર રોકડ રકમથી થતો હતો. અને આ બેહિસાબી નાણું ગુનાખોરી, માદક દ્રવ્યો, નક્સલવાદ અને દેશદ્રોહી પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતું હતું. પણ હવે વિમુદ્રીકરણથી દેશભરમાં તેની અસર તમામ ક્ષેત્રોમાં વર્તાઈ રહી છે. એટીએમમાંથી રોજ રોકડા ઉપાડવાની મર્યાદા 2500થી વધારી 4500 કરાઈ. વિમુદ્રીકરણ બાદ પ્રજા પાસે પ્રધાનમંત્રીએ માંગેલી 50 દિવસની મહેતલ પૂરી થતાં લેવાયેલો આ પહેલો નિર્ણય હતો. મહાભારતના અમરપાત્ર ભીમ અને ભારતના ઘડવૈયા ભીમરાવ આંબેડકરની પંગતમાં બેઠી છે આ ભીમ એપ્લિકેશન. ભારતની ડિજિટલ ચૂકવણીનો બધો ભાર આ ભીમ એપ ઉપાડશે. દેશભરમાં ગુજરાતે ઘણા ઉદાહરણ આપ્યા. સાબરકાંઠાના આકોદરા ગામે દેશમાં સાબિત કરી આપ્યું કે રોકડ વ્યવહાર વગર પણ સમાજ જીવન કેવી રીતે નિર્વાહ કરી શકે છે. અહીંના 1200ની વસ્તી ધરાવતા ગામમાં લગભગ 1050 જેટલા ખાતાધારકો ICICI બેંકમાં રજિસ્ટર્ડ છે અને તેઓ પાસે સમાન મોબાઈલ મની આઈડેન્ટિફાયર કોડ પણ છે, જેનાથી તેઓ માત્ર SMSથી એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકે છે. અને આ માટે તેઓને નથી જરૂર પડતી સ્માર્ટફોનની કે નથી જરૂર વાઈફાઈ કે ઇન્ટરનેટની. અહીં લોકો ખરેખર મોબાઈલનો ઉપયોગ એક બેંક તરીકે કરી રહ્યા છે. ગરીબ વ્યક્તિ પણ સાદા ફોનથી તેમનો બેંક વ્યવહાર કરી જાણે છે. આ જ રીતે ગુજરાતના ઘણા ખરા પુંસરી જેવા ગ્રામીણ વિસ્તારો રોકડ રહિત વ્યવહારના માર્ગ પર આગળ ધપી રહ્યા છે. સાંસદના આદર્શ ગામ કે ધારાસભ્યો દ્વારા દત્તક લેવાયેલા ગ્રામ્ય વિસ્તાર જ નહીં પણ બેંક અને તેના સહયોગ દ્વારા પણ થયેલો વિકાસ એક મોટો બદલાવ દર્શાવી રહ્યો છે. નાણામંત્રી અરુણ જેટલીએ દત્તક લીધેલા નર્મદા જિલ્લાના કરનાળી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલના ખેડામાં આવેલા પૈતૃક ગામે સરકારના આ નિર્ણયને મોટું પીઠબળ પૂરું પાડતા ગર્વ પણ અનુભવ્યો છે. તો સુરતની દક્ષા અને ભરત પરમારના લગ્ન પણ રાષ્ટ્રીય સમાચારની હેડલાઇન બનવાનું ચૂક્યા નહીં. જ્યારે પ્રધાનમંત્રી મોદીએ નવેમ્બરમાં રેડિયો પર મન કી બાત શ્રૃંખલામાં ઉલ્લેખ કર્યો, તેમણે આ નવદંપતિને અભિનંદન આપી કેવી રીતે વિમુદ્રીકરણના દિવસો અને રોકડ નાણાકીય ખેંચ વચ્ચે પોતાના મહેમાનોને ચા માત્રથી આવકારી આખોય પ્રસંગ પાર પાડ્યો અને ઉપસ્થિત સૌ કોઈએ આવકાર્યો પણ હતો. સાહસનું બીજું સૌથી મોટું ઉદાહરણ નરેન્દ્ર મોદીએ પૂરું પાડ્યું પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરીને. 29 સપ્ટેમ્બરની વહેલી સવારે ભારતીય સેનાએ પાકિસ્તાન હસ્તકના કાશ્મીર પર સફાયો કરી નાખ્યો આતંકી કેમ્પનો. સાહસનું બીજું સૌથી મોટું ઉદાહરણ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇકથી પૂરું પાડ્યું. 29 સપ્ટેમ્બરની વહેલી સવારે ભારતીય સેનાએ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના કેટલાક ભાગને પાકિસ્તાન સેનાના સમર્થક એવા આતંકી કેમ્પનો ખાતમો બોલાવી દીધો હતો. જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક થઈ એથી દેશ આખોય સફાળો જાગી ગયો. 29 સપ્ટેમ્બરની વહેલી સવારે ભારતીય સેનાએ લાઇન ઓફ કંટ્રોલ પાર કરી ચુનંદા ત્રાસવાદી કેમ્પ અને આતંકીઓને રહેસી નાખ્યા, જેઓ આતંકી પ્રવૃત્તિ માટે ભારતીય સરહદનો ઉપયોગ કરી રહ્યા હતા. આ એક મુક્ત અને સાહસી પગલું ભારતે ઉઠાવ્યું, જે આ પૂર્વે ભારતે ક્યારેય કર્યું નહોતું. પાકિસ્તાન સૂક્ષ્મ રીતથી જ ભારત વિરુદ્ધ આતંકવાદને પોષી રહ્યું હતું, તે પઠાણકોટ અને ઉરીમાં આ વર્ષે થયેલા હુમલાથી પ્રતીત થાય છે. મોદી સરકારે ભારતીય સેનાને ખુલ્લી છૂટ આપી, તે કારણે આ શક્ય બન્યું.
पाकिस्तान माटे आ आश्चर्यजनक हतुं, कारण के कारगिल अने 2001 मां थयेला संसद परना हुमला अने 2008 मां मुंबई पर थयेला 26/11 ना आतंकी हुमला पछी पण भारते लाइन ऑफ कंट्रोल ने पार नहोती करी। જ્યારે લાઇન ઓફ કંટ્રોલની લક્ષ્મણ રેખા ભારતીય સેનાએ પાર કરી ત્યારે દેશવાસીઓએ આ પગલાને ખૂબ બિરદાવ્યું અને પાકિસ્તાન ઊંઘતું ઝડપાઈ ગયું। જો કે લશ્કર આ વાતને નકારતું રહ્યું ત્યાં સુધી કે ઘવાયેલા સામાન્ય નાગરિક કે તેમના સૈનિકો જે આતંકીઓને સહયોગ આપતા હતા તે આતંકીઓ સુદ્ધા માર્યા ગયા ત્યાં સુધી આ વાત માનતું નહોતું। 29મી સપ્ટેમ્બરે થયેલી સર્જિકલ સ્ટ્રાઇક અગાઉના સમય કરતા ખૂબ જ અલગ હતી, જેની સત્તાવાર રીતે જાહેરાત સાથે ઉજવણી પણ કરાઈ હતી। બાદમાં નવેમ્બરમાં પ્રધાનમંત્રી પંજાબ ગયા, તેમણે ભટિંડામાં એક મોટી જનસભાને સંબોધતા કહ્યું કે આ પગલું માત્ર પાકિસ્તાનમાં ભય ફેલાવવાના આશયથી નથી લેવામાં આવ્યું, પણ એ દર્શાવવા કે ભારત સક્ષમ છે। પ્રધાનમંત્રીએ જનતાને વિશ્વાસ પણ આપ્યો કે આપણા ખેતરો અને ખેડૂતોને શુદ્ધ પાણી મળી રહેશે, ભારતનું પાણી ભારતમાં જ રહેશે, એક ટીપું પણ પાકિસ્તાનમાં નહીં વહેવા દેવામાં આવે। વર્ષના ઉત્તરાર્ધમાં જ તામિલનાડુની રાજનીતિના એક યુગની સમાપ્તિ થઈ। મુખ્યમંત્રી જયલલિતાનું હૃદયરોગના ભારે હુમલાથી 6 ડિસેમ્બરે અવસાન થયું। છેલ્લા 2 મહિનાથી ચેન્નઈમાં તેમની સારવાર ચાલી રહી હતી। તેમની અંતિમ યાત્રામાં ઉમટેલી મેદનીએ અમ્માની સાચી લોકપ્રિયતાનો જીવંત પુરાવો આપ્યો। લાખો લોકોએ આક્રંદ અને હૈયાફાટ રુદન સાથે તેમના ક્રાંતિકારી નેતાને વિદાય આપી અને તેમના માટે કરેલા કાર્યોને સ્મૃતિ રૂપે યાદ કરી વિલાપ કર્યો। તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ આ વર્ષે જ મે મહિનામાં તેમના કટ્ટર હરીફ ડીએમકે સામે ભવ્ય વિજય હાંસલ કર્યો, પણ કમનસીબે તેઓ કાર્યકાળ પૂરો ન કરી શક્યા। 1984 પછી પહેલીવાર તામિલનાડુમાં સત્તાધારી પાર્ટી ફરીવાર સત્તામાં આવી। જયલલિતાને મરીના બીચ પર એઆઈએ ડીએમકેના સ્થાપક અને માર્ગદર્શક એમજી રામચંદ્રનની બાજુમાં જ દફનાવાયા હતા। રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના વિરોધ પક્ષના નેતાઓએ ચેન્નઈ પહોંચી બહાદુર અમ્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તેમણે પોતાની કારકિર્દી ફિલ્મોથી શરૂ કરી હતી, તેઓ ફિલ્મો સાથે રાજનીતિના પણ ધ્રુવ તારક રહ્યા હતા। તામિલનાડુની જનતા માટે કરેલા કાર્યોથી તેમણે ઇતિહાસને સુવર્ણાક્ષરોથી અંકિત કરી દીધો। તેઓની મહિલાઓ પ્રત્યેની હમદર્દી જ તેમની જીત અને વફાદારીનું મુખ્ય પાસું રહ્યા। હવે વિદાય બાદ અમ્મા વિવિધ કલ્યાણકારી યોજનાઓથી લોકહૃદયમાં જીવિત છે। મે મહિનામાં બીજેપીએ ઇતિહાસ રચી દીધો। પહેલી જ વાર આસામમાં સત્તારૂપી પરિવર્તનનું વાવાઝોડું ફૂંકાયું અને તરુણ ગોગોઈના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારને જડમૂળમાંથી ઉખેડીને ફેંકી દીધી। સર્વાનંદ સોનોવાલ આસામના નવા મુખ્યમંત્રી બન્યા। પ્રધાનમંત્રી મોદીએ અહીં પ્રચારની ધુરા સંભાળી અને સોનોવાલના શપથગ્રહણ સમારોહમાં તેઓ ખુદ ઉપસ્થિત રહ્યા। સોનોવાલે કેન્દ્રીય કેબિનેટનું પદ છોડી રાજ્યનું સુકાન સંભાળ્યું। હેમંત બિસ્વા શર્મા આસામમાં બીજેપીની ભવ્ય જીત પાછળ ચાવીરૂપ ભૂમિકામાં હતા, જેમણે પાર્ટીને મોટી જીત અપાવી। તો પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી એક મજબૂત પાસું બનીને ઉભરી આવ્યા। બંગાળની જનતાએ મમતા અને તેમની પાર્ટીને શારદા અને નરાદા જેવા મોટા કૌભાંડો છતાં ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ વધુ બેઠકો આપીને જીતાડ્યા। તો રાષ્ટ્રીય રાજનીતિમાં પણ મમતાનો અવાજ ત્યારે ઊંચો થયો જ્યારે સંસદના શિયાળુ સત્રમાં મોદી સરકારના વિમુદ્રીકરણના વિરોધમાં દિલ્હીમાં ભારે વિરોધ દર્શાવાયો। કોંગ્રેસે કેરાલા પણ ગુમાવ્યું। ડાબેરી મુક્તિ મોરચાએ અહીં પિનારાઈ વિજયનના નેતૃત્વમાં સરકાર રચી। ભાજપે અહીં પોતાનો જનાધાર વિસ્તાર્યો। કોંગ્રેસ માટે પુડુચેરી રાજ્યમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી વી નારાયણ સામી 2016માં કોંગ્રેસની પ્રતિષ્ઠા બચાવી શક્યા હતા। ઉત્તર પ્રદેશની રાજનીતિમાં સમાજવાદી પાર્ટી માટે 2016નું વર્ષ ઘણા ચડાવ ઉતારવાળું રહ્યું। વર્ષના છેલ્લા દિવસ સુધી આવેલા નાટકીય વળાંકોને અંતે એક વાત સાબિત થઈ ગઈ કે રાજનીતિમાં યુવાઓનું વર્ચસ્વ વધતું જાય છે। 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા મુખ્યમંત્રી અખિલેશ યાદવને માત્ર 24 કલાકમાં બા ઇજ્જત પાર્ટીમાં પાછા લેવા પડ્યા। તો 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં મુલાયમ પરિવારમાં યાદવાસ થાળીના મંડાણ હવે જ્યારે મુલાયમસિંહની ઉંમર ઢળતી જાય છે ત્યારે તે પરિવારના અન્ય સભ્યો સત્તામાં માથું મારતા થયા છે। આ દરમિયાન પરિવારમાં આંતરિક યુદ્ધ જૂન મહિનામાં શરૂ થયું જ્યારે કાકા શિવપાલ યાદવ અને ભત્રીજા મુખ્યમંત્રી મુલાયમ પુત્ર અખિલેશ વચ્ચે શીતયુદ્ધના મંડાણ થયા। આ મુદ્દો જેલવાસ ભોગવી ચૂકેલા સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય મુખ્તાર અંસારીના અખિલેશે કરેલા વિરોધના કારણે ઉઠ્યો।
एक सप्ताह पछी मुलायम सिंघे पुत्र अखिलेश के पितराई रामगोपालना अभिप्राय वगर ज समाजवादी पार्टी ना राष्ट्रीय महासचिव तरीके अमरसिंह नी वरणी करी। आ विवाद त्यारे वकर्यो जयरे मुलायमे अखिलेश नी पार्टी ना प्रमुख पदे थी हकालपट्टी करी अने पद शिवपाल ने सौंप्यो। अखिलेशे शिवपालना कैबिनेट कक्षाना महत्वना होद्दाने छीनवी पांखो कापी नाखी, पण मुलायमे पोतानो वीटो वापरी शिवपालने ते महत्वना होद्दाओ रूपी पांखो पाछी आपी। ऑक्टोबरमां अखिलेशे मुख्यमंत्री पदेथी राजीनामुं आपवानी रजूआत करी, पण मुलायमे ते फगावी दीधी। शिवपाले आरोप लगाव्यो कि अखिलेश जुदी पार्टी बनाववा प्रयत्नशील छे, जेनो अखिलेशे इनकार कर्यो। मुलायम परिवार में सर्जायेली आ परिस्थिति थी पार्टी काडर में असमंजसनी स्थितिनु निर्माण थयुं। अखिलेश अने शिवपाले पक्ष ने राज्यभर में नुकसान पहुंचाड्युं। हवे जोवानुं ए रहे छे के पारिवारिक विखवाद पार्टी ने केटलुं नुकसान पहुंचाड़े छे। टाटा ग्रुप में सर्जायेला विखवाद ने पण देशे जोयो के कॉर्पोरेट जगत में पण उत्तर प्रदेश जेवी स्थितिनुं निर्माण थाय छे। पोतानी नीतिमत्ता माटे जाणीता टाटा समूहे एकाएक निर्णय कर्यो के टाटा संसना बोर्ड ऑफ डिरेक्टर्स माथी सायरस मिस्त्रीनी हकालपट्टी थाय। 24 ऑक्टोबरे सायरसनी हकालपट्टी करी देवाई। समूहना विविध एकमों पर मिस्त्रीनुं प्रभुत्व हतुं। सायरसे आरोप लगाव्यो के टाटा संस अने टाटा ट्रस्टमां माळखाकीय विसंगतताओ प्रवर्ते छे, त्यारे टाटा ग्रुप अने टाटा संसे भविष्यमां बेहतर संस्थान माटे केटलाक गंभीर जोखमो उठाववा पड्या छे। मिस्त्रीए एवो पण आरोप लगाव्यो के रतन टाटा तेमना द्वारा लेवायेला निर्णयात्मक पगलामां कोई महत्वना फेरफार जोवा नथी इच्छता। एक वर्ष पहला युद्ध विरामना पाकिस्ताने लीधेला पगला पछी भारेखम शस्त्रों साथे पाकिस्तानी आतंकीओए वायु वेगे पंजाबना पठाणकोट एरबेस पर हुमलो कर्यो। दिवस आखो चालेला अंधाधुंध गोळीबारमां 3 सुरक्षाकर्मीओ अने 4 सामान्य नागरिकोना मौत थया। सौथी लोखंडी प्रहारनो ए पण एक भाग हतो कि हुमलाना वर्ता दिवसे ज प्रधानमंत्री नरेन्द्र मोदीए आश्चर्यजनक रीते पाकिस्तानना लाहौर जई पाकिस्तानी प्रधानमंत्रीने तेमना जन्मदिवसनी शुभेच्छाओ पाठवी। કાશ્મીરમાં જુલાઈ મહિનાથી પરિસ્થિતિ વણસી, જ્યારે આતંકી બુરહાન વાણી સુરક્ષાકર્મીઓના હાથે ઠાર મરાયો। ઘાટીમાં ભારે હિંસક દેખાવો થયા અને લગભગ 4 મહિના સુધી અશાંત સ્થિતિ વચ્ચે શાળાઓને નિશાન બનાવવામાં આવી। અસામાજિક તત્વો સીમા પારથી સક્રિય થઈ પોતાની મેલી મુરાદોને બર લાવવા જનજીવન કે પરિસ્થિતિને થાળે પડવા દેવા નહોતા ઈચ્છતા। આ વચ્ચે શાળાએ જતા નિર્દોષ ભૂલકાઓનો ભોગ લેવાયો અને ઘણા પરિવારોએ રાંકના રતન ગુમાવ્યા। દરમિયાન નવેમ્બરમાં સ્થિતિ સુધરતા શાળાઓએ શિયાળુ વેકેશન રદ કરી અભ્યાસક્રમ પૂર્ણ કરવા નિર્ધાર કર્યો, તો કાશ્મીર ઘાટીના સોનેરી ભવિષ્ય સમા યુવા બાળકોએ પણ આ નિર્ણયને સહર્ષ સ્વીકાર્યો। પાકિસ્તાને પોતાની આતંકી પ્રવૃત્તિ આખું વર્ષ યથાવત રાખવાના પરિણામે બહાદુર સૈનિકો અને જવાનોને ગુમાવવાનો વારો આવ્યો। गुजरात अने भारतीय जनता पार्टी माटे 2016 वर्ष अनेक रीते महत्वपूर्ण रह्युं। वर्षना मध्य भागमां ज गुजरातना प्रथम महिला मुख्यमंत्री आनंदीबेने पदत्याग कर्यो। मुख्यमंत्री तरीके रूपाणीजीनुं विजय तिलक थयुं अने नायब मुख्यमंत्री बन्या नितिनभाई। नेतृत्व परिवर्तन थयाना थोड़ा ज महिनामां भारतीय जनता पार्टी चूंटणी माटेना मिशन 2017 माटे सक्रिय थई गई। પ્રધાનમંત્રી મોદીએ નિયત કરેલી ઉમરાવધિને પરિણામે અચાનક જ આનંદીબેન પટેલે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું। ફેસબુકના માધ્યમથી પોતાનું રાજીનામું ધરી બીજેપીના મોવડી મંડળને અનુગામી શોધી લેવા રજૂઆત પણ કરી। એક અઠવાડિયાની દડમજલ અને શ્રેણીબદ્ધ બેઠકો પછી અંતે વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ પહેરાવાયો, જ્યારે નીતિન પટેલને નાણાં ખાતા સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા। રૂપાણીએ પોતાના 7 કેબિનેટ મંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રી સાથે 7 ઓગસ્ટે સોગંદ લીધા, તો 16 જેટલા રાજ્યમંત્રીઓને પણ રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ હોદ્દા સાથે ગોપનીયતાના શપથ લેવડાવ્યા। સૌરભ પટેલ, વસુબેન ત્રિવેદી સાથે રજનીકાંત પટેલને નવા મંત્રીમંડળમાંથી પડતા મુકાયા। રૂપાણી સામે સૌથી મોટો પડકાર ડિસેમ્બર 2017ની વિધાનસભાની ચૂંટણી છે। છેલ્લા એક વર્ષમાં આનંદીબેન સામે છેડાયેલા પાટીદાર આંદોલન અને ઓબીસીમાં સમાવેશની માગણીએ રાજનીતિની તરહ બદલી।
અનામત ધરાવતી જાતિઓએ ઓબીસીમાં પાટીદાર સમુદાયના સમાવેશનો વિરોધ કર્યો અને આનંદીબેન માટે આ સ્થિતિ સંભાળવી વધુ વિકટ બની. અધૂરામાં પૂરું ઉનામાં દલિત પરિવાર સાથે થયેલા અત્યાચારની ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. જોકે નવી નેતાગીરીએ પાર્ટી કાર્યકર્તાઓમાં જુસ્સાનો સંચાર કરતા ગ્રામીણ વિસ્તારોમાં વર્ષાંતે થયેલા સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામોમાં ઉજ્જવળ દેખાવ કર્યો. જીત સાથે રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2017ની ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર ગાદી પર આવશે. મહિના અગાઉ આવેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટણી પરિણામો પણ ભાજપ તરફી રહ્યા. વાપી, કનકપુર, કંસાળ અને સુરત જેવી કેટલીય બેઠકો ઉપર ભગવો લહેરાયો. મુખ્યમંત્રી રૂપાણી અને બીજેપીના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની રાહબરી હેઠળ કમળ પૂર બહારમાં ખીલ્યું. આ વખતે બેઠકો સાથે મળેલો બહુમત ગત વર્ષના આનંદીબેનના બહુમત કરતાં પણ વ્યાપક રહ્યો. ત્યારે કોંગ્રેસે ગ્રામીણ વિસ્તારોમાં પ્રભુત્વ મેળવ્યું હતું અને બીજેપીને પછડાટ વોરવી પડી હતી, પરંતુ વર્ષાંતે બીજેપી કાર્યકરો પણ વિમુદ્રીકરણના મોદી મંત્રથી ઉત્સાહિત થઈ 2017ની ચૂંટણી માટે સજ્જ થયા છે. સૌરાષ્ટ્રની પેઢીઓની પેઢીઓ પાણીની તરસમાં વીતી છે. સૌરાષ્ટ્ર કચ્છના જળ સંકટના અંતનો આરંભ ત્યારે થયો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે સૌરાષ્ટ્રમાં આવીને તેમણે સૌની યોજનાનું લોકાર્પણ કરાવ્યું. સેંકડો કિલોમીટરનું અંતર કાપીને નર્મદાના આ નીર સૌરાષ્ટ્રવાસીઓની વર્ષો જૂની પાણીની તરસ છીપાવશે. દાયકાઓ સુધી સૌરાષ્ટ્રની સુખી ભટ્ટ ધરતી સ્થાનિકોના પલાયનવાદ માટેનું એક કારણ હતી. 30 વર્ષ પૂર્વે પાણીની એક ખાસ ટ્રેન રાજકોટ તરફ દોડાવાઈ હતી. જોકે કેટલાક મુશ્કેલ સમય પછી હવે નર્મદાના આગમનથી ખુશીઓ લહેરાઈ છે. નર્મદાના નીરને સૌરાષ્ટ્ર સુધી ખેંચી લાવવાની આંકીય રૂપરેખા નરેન્દ્ર મોદીની હતી જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમણે 2012માં સૌની યોજના એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજનાને મંજૂર કરી. આ યોજનાનું પહેલું ચરણ તૈયાર થયું ત્યારે તેઓ પ્રધાનમંત્રી તરીકે ગુજરાત આવ્યા. પહેલા ચરણમાં રાજકોટ, જામનગર અને મોરબી વિસ્તારના 10 જેટલા ડેમ, કેનાલ અને નદીઓને નર્મદાના નીરથી છલોછલ ભરાશે. અહીં પ્રધાનમંત્રી તરીકે સત્તારૂઢ થયા બાદ પહેલી વખત નરેન્દ્ર મોદીએ વિશાળ જનસભાને સંબોધતા સરકારની સિદ્ધિ અને ઉપલબ્ધિઓના મહિના તરીકે ઓગસ્ટ મહિનાને વર્ણવ્યો. ડિસેમ્બરમાં ગુજરાતના મુખ્યમંત્રીની આગેવાની હેઠળ સૌની યોજનાના બીજા ચરણનું ખાતમુહૂર્ત થયું. અહીં પાઇપલાઇન દ્વારા મચ્છુ ડેમથી આજી ડેમ સુધી પાણી આવશે. આ પાઇપલાઇન સૌની યોજનાને સાંકળતી ત્રીજા ચરણની કેનાલ છે અને આ કાર્ય જૂન 2017 સુધીમાં પૂર્ણ થશે. મુખ્યમંત્રીએ આ તકે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે કાયમી ધોરણે રાજકોટની પાણીની સમસ્યાનો હવે અંત આવી જશે. ચોમાસા દરમિયાન 5થી વધુ વખત નર્મદા ડેમ ઓવરફ્લો થયો અને લાખો લીટર પાણી સમુદ્રમાં છોડાયું, તો બીજી તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતે જળ સંચયથી પીવાના પાણીનો સંગ્રહ કર્યો. દાયકાઓ સુધી નર્મદાના લાખો લીટર પૂરના પાણીને સમુદ્રમાં વેડફાતું અટકાવવા માટે કોઈ પ્રયાસ ન થયા, પરંતુ હવે સૌની યોજનાથી ગુજરાતમાં હરિયાળી ક્રાંતિ સર્જાશે. સૌની યોજના એ ગુજરાત સરકારની ₹12,000 કરોડની મહત્વાકાંક્ષી યોજના છે. નર્મદાના વધારાના વહી જતા પાણી દ્વારા 115 જેટલી મહત્વની કેનાલને ભરી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો સુધી પહોંચાડાશે. આ નીર 11 જિલ્લાની 4 લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી પૂરું પાડશે. સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ અને બોટાદ બ્રાન્ચ કેનાલમાંથી પાણી ખેંચી પંપ વાટે ડેમમાં છોડવામાં આવશે. અંદાજીત 1,125 કિલોમીટરના લાંબા નેટવર્કને આંતરિક રીતે સાંકળી લઈને 4 લિંકથી નાની નદીઓને જોડી દેવામાં આવી છે જેમાં પાણી આવી રહ્યું છે. જેમ પ્રધાનમંત્રી મોદીએ વચન આપ્યું હતું એ જ રીતે વધુ એક વખત ગુજરાતની મુલાકાત લીધી. પ્રસંગ હતો વડોદરામાં નિર્માણ પામેલા એરપોર્ટના નવા ટર્મિનલના ઉદ્ઘાટનનો. અહીં ઉપસ્થિત મેદનીને આ ગ્રીન એરપોર્ટનો સમાવેશ વર્લ્ડ ક્લાસ કક્ષાના કોચી પછીના બીજા નંબરે હોવાની ઘોષણા પણ કરી. તેની વિશેષતા એ છે કે કોલસાની ઈંટની રાખમાંથી ટર્મિનલનું નિર્માણ કરાયું છે. હવે વડોદરાવાસીઓને આંતરરાષ્ટ્રીય સફર માટે અમદાવાદ સુધી નહીં જવું પડે. ઉડીને આંખે વળગે તેવું આ ટર્મિનલ 700 મુસાફરોની ક્ષમતા ધરાવે છે. 17,500 સ્ક્વેર મીટરના વિશાળ ફલક ઉપર વિસ્તરેલા આ ટર્મિનલમાં હવે કોઈપણ પ્રકારની અડચણ વગર પ્રવેશવા માટે 18 જેટલા ચેક ઇન કાઉન્ટર્સ પણ છે, જેનો લાભ આંતરરાષ્ટ્રીય મુસાફરો પણ લેશે.
तो वडोदरानुं नवलखी मैदान पण विशाळ संख्यामां उपस्थित दिव्यांगनुं साक्षी बन्युं। लगभग 10,000 किटना वितरणथी मोदी सरकारनी दिव्यांग प्रत्येनी संवेदनाना पण दर्शन थया अने तेओए खुशीओथी ए पण अनुभव्युं के जनसमुदाय तो तेमना तरफनो व्यवहारू अभिगम पण बदलायो छे। एनडीए सरकारना विशेष प्रयत्नथी देश हवे सुगम्य भारत तरफनी दिशामां पगरण माडी रह्यो छे। गत वर्षे પોતાના જન્મદિવસે ગુજરાત ન આવી શકનારા પ્રધાનમંત્રી મોદીએ આ વર્ષે પોતાની વર્ષગાંઠ આદિવાસી અને દિવ્યાંગો સાથે ખાસ સમય વિતાવીને મનાવી હતી। પ્રધાનમંત્રીએ પોતાના દિવસની શરૂઆત માતા હીરાબાના આશીર્વાદ સાથે કરી। ત્યારબાદ આદિવાસી વિસ્તાર દાહોદ ગયા। સ્થાનિકોએ અહીં પ્રધાનમંત્રીને ભાતીગળ વસ્ત્રાલંકાર પહેરાવી તેમનો જન્મદિવસ ઉજવ્યો અને પ્રધાનમંત્રીએ પણ આ વેળાને ખૂબ જ સારી રીતે માણી। बपोर बाद प्रधानमंत्री नवसारी पहुंचिया अने खासो समय दिव्यांगों साथे वितावी तेमने महामूली कीट अर्पण करी। आ कार्यक्रम अंतर्गत 3 रेकॉर्ड्स पण बन्या। कान थी सांभळवाना मशीननु वितरण थयुं अने सौथी संवेदना सभर क्षण तो त्यारे आवी ज्यारे एक दिव्यांग बाळकीने प्रधानमंत्रीए तेड़ी लेता तेणीए उपस्थित मेदनी समक्ष एक कविता संभळावी। ડિસેમ્બરમાં પ્રધાનમંત્રી ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે બનાસ ડેરીની 2 પ્રોડક્ટ્સ અમૂલ 2 મિલ્ક અને બનાસ મધનું લોકાર્પણ કર્યું। બનાસ ડેરીએ પશુપાલન અને ખેડૂતો માટે એક અનોખો કાર્યક્રમ કર્યો છે, જેમાં ડેરી ખુદ તેમના મધને શુદ્ધ કરી આપી બજારમાં વેચાણ કરશે। આ યોજના દૂધ સહકારી મંડળીની જેમ કામ કરશે, તેમજ એ ટુ મિલ્ક એ બનાસકાંઠાની પ્રસિદ્ધ કાંકરેજી ગાયમાંથી બનતી પ્રોડક્ટ છે। એ ટુ મિલ્કમાં જે પ્રોટીનની માત્રા છે તે અન્ય પ્રજાતિની ગાયના દૂધમાં નથી જોવા મળતી અને ખાસ કરીને સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી આ ઉત્પાદ મધુપ્રમેહ સહિત અન્ય રોગના નિર્મૂલનમાં ઉપયોગી છે। નવા વર્ષ 2017માં પણ પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાત લેશે। આ વખતે તેઓ ગિફ્ટ સિટીનું લોકાર્પણ કરશે। દેશના પ્રથમ એવા આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર તેવા ગિફ્ટ સિટીનું સ્વપ્ન ખુદ પ્રધાનમંત્રી મોદીનું હતું જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા। આ મથકમાં બેન્કિંગ, ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ કંપનીની સેવાઓ કાર્યરત થઈ ગઈ છે। નવા વર્ષે બોમ્બે સ્ટોક એક્સચેન્જની ઓફિસ પણ અહીં કાર્યરત થઈ જશે। ગુજરાતના મુખ્યમંત્રી બદલાયાના 6 મહિનામાં જ ગુજરાતને નશામુક્ત કરવા માટે સરકારે જાણે અભિયાન છેડ્યું। યૌવનને નશાની લતમાંથી ઉગારવા માટે કેટલીક રાજકીય સંગઠનોએ માંગણી મૂકી। આ માંગણીને વ્યાજબી ઠેરવીને સરકારે કાયદાનામાં જે ક્ષતિ હતી તેને દૂર કરીને વટહુકમ બહાર પાડ્યો। આમ તો ગુજરાતમાં આઝાદી કાળથી જ દારૂબંધી છે, છતાં બહારના રાજ્યોમાંથી દારૂને ઘૂસણખોરી કરી અને ગેરકાયદેસર રીતે વેપાર કરીને અને યૌવનને ખોખલું કરનાર તત્વો સામે સરકારે કોરડો વીંજો। એટલું જ નહીં, ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ વેચનાર અને પીનારની સામે 3 થી લઈને 10 વર્ષની સખત કેદ ઉપરાંત દંડની જોગવાઈ પણ કરી। આઝાદીના દાયકાઓ પછી ગુનાખોરીનું શિકાગો ગણાતા બિહારે અચાનક શરાબબંધી લાદી દીધી। ગુજરાતમાં તો આઝાદી કાળથી જ દારૂબંધી હોવા છતાં યૌવનને ખોખલું કરતા તત્વો પાસપડોશના રાજ્યોથી ગેરકાયદે શરાબ ઘુસાડતા હતા। પરિણામે બિન રાજકીય સંગઠનોની આવા તત્વો સામે કડક કાર્યવાહીની માગણી બુલંદ બની। ગતિશીલ ગુજરાતના મુખ્યમંત્રીએ દારૂ ગેરકાયદે પીનાર વેચનાર સામે સખત સજા ફરમાવતો એક વટહુકમ રાજ્યપાલને મોકલ્યો અને મંજૂર પણ થઈ ગયો। દારૂની હેરાફેરી કરનારા, પીનારા અને વેચનારા તત્વો જો ઝડપાય તો 3 થી માંડીને 10 વર્ષની સખત સજાનો નવો કાયદો આવ્યો। રાજ્યની મહિલાઓના ચૂડી ચાંદલા અખંડ રાખવા અને યૌવનને સાચી દિશામાં વાળવાના સરકારના આ મજબૂત પગલાને આવકાર પણ મળ્યો। અમદાવાદના ધંધાર્થી મહેશ શાહ રાષ્ટ્રીય કક્ષાએ સમાચારમાં ચમક્યા। તેમણે એક સનસનાટી ફેલાવતા રૂપિયા 13,860 કરોડની બેનામી સંપત્તિને આવકવેરાની સંપત્તિ ઘોષણાપત્રમાં દર્શાવી। આ સ્કીમ હેઠળ 30 સપ્ટેમ્બર સુધી સંપત્તિની ઘોષણા કરવાની મુદત હતી। નવેમ્બરના અંતમાં ટેક્સપેટે પહેલો હપ્તો પણ ભરવાનો હતો, પરંતુ આ પછી અચાનક જ તેઓ અદ્રશ્ય થયા। એ પછી એક સપ્તાહ બાદ માધ્યમ સમક્ષ આવ્યા અને જાહેરાત કરી કે તેમની પાસે કોઈ જ નાણાં નથી। કેટલાક રાજકારણી અને બ્યુરોક્રેટ્સના ઇશારે તેઓ નાટક કરી રહ્યા હતા। ગુજરાતે વધુ એક નવો ઇતિહાસ સર્જતા માત્ર 100 દિવસ કરતા પણ ઓછા સમયગાળામાં 2 કરોડથી વધારે એલઈડી બલ્બનું વિતરણ કર્યું। આનો અર્થ એ થયો કે વાર્ષિક 259 કરોડની વીજ ઉર્જાની બચત કરાઈ છે, જે સમગ્ર વર્ષમાં 5 લાખ ભારતીય ઘરમાં ઝળહળાટ પ્રસરાવશે। પોરબંદર, નર્મદા અને મહેસાણા આ 3 જિલ્લાઓના 30 તાલુકાઓ અને 170 શહેરો ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત ઘોષિત થયા।
ગત વર્ષે આંકડાકીય દ્રષ્ટિએ મોટી સંખ્યામાં શૌચાલય નિર્માણ થયા. આ વર્ષે પણ લોકોની માનસિકતા બદલાઈ, વધુમાં વધુ શૌચાલયનો ઉપયોગ કરતા થાય તે માટે ધ્યાન કેન્દ્રિત કરાયું. રાજ્યમાં માર્ચ 2017 સુધીમાં સંપૂર્ણપણે ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બનાવવા જહેમત ઉઠાવાઈ રહી છે, જ્યારે નિયત સમય મર્યાદા 2019ની છે. એક સારા સમાચાર ઓટો હબ સાણંદમાંથી પણ આવી રહ્યા છે, જે સતત પ્રગતિના પંથે છે. નેનોનું ઉત્પાદન બંધ થયા પછી ટાટા મોટર્સ હવે 5000 ટીયગો હેચબેક મોટર કાર્સનું એપ્રિલથી ઉત્પાદન શરૂ કરશે. દેશની સૌથી મોટી મુસાફર વહન ક્ષમતાની કાર સુઝુકી મોટર્સે આ કામગીરી હાથ ધરી છે. હાસલપુર અને વિઠ્ઠલપુર પ્લાન્ટમાંથી આ ઉત્પાદન નવા વર્ષથી શરૂ થઈ જશે. જીએસટી કાયદા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સતત સહમતિ સધાઈ રહી છે અને મંત્રણાનો દોર યથાવત છે. જીએસટી કાઉન્સિલની મળેલી 7મી બેઠકમાં બાકી રહેલા 4 કાયદામાંથી 2 કાયદા અંગે સર્વાનુમતે સહમતિ સધાઈ ચૂકી હતી અને હવે બાકી રહેલા 2 કાયદા માટે આગામી જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં જીએસટી કાઉન્સિલની આગામી બેઠક યોજાશે. જો જીએસટી કાઉન્સિલની બેઠકમાં સર્વાનુમતે સહમતિ સધાશે તો આગામી નાણાકીય વર્ષથી સેન્ટ્રલ એક્સાઇઝ, સર્વિસ ટેક્સ અને વેટ જેવા ટેક્સનું સ્થાન જીએસટી લેશે. બે હજાર 2016માં નરેન્દ્ર મોદી સરકારની સૌથી મોટી સિદ્ધિ હોય તો તે છે જીએસટી. નવા વર્ષના એપ્રિલથી સરકારે દેશમાં સૌથી મોટા અપ્રત્યક્ષ કર સુધારાનો અમલ બંધારણના અનુચ્છેદ 101 હેઠળ સુધારા પ્રસ્તાવ સાથે સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કર્યો. સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિએ મંજૂરી આપતાં જ ગુજરાત સહિતના 18 ડઝન જેટલા રાજ્યોએ પણ પ્રસ્તાવ પસાર કરી દીધો. બહુ જ ટૂંકા ગાળામાં જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી અને કર માળખા અંગેના નિર્ણયની કપરી કામગીરી પણ પૂર્ણ કરાઈ. જોકે ત્યારબાદ આ તમામ બાબતોને લઈને સેન્ટ્રલ જીએસટી અને ઇન્ટિગ્રેટેડ જીએસટી હજુ સંસદમાં પસાર થવાના બાકી છે. બંને બિલ માટે કાયદાકીય મંજૂરી આવશ્યક છે ત્યારે નાણામંત્રી અરુણ જેટલીએ જાહેરાત કરતા કહ્યું છે કે સપ્ટેમ્બર 2017 પહેલાં જીએસટી પસાર થઈને રહેશે. જીએસટી સાથે સંકળાયેલા બંધારણીય સુધારામાં જણાવાયું છે કે હાલના અપ્રત્યક્ષ કરવેરા માત્ર 1 વર્ષ સુધી જ અસ્તિત્વમાં રહી શકશે, પરંતુ વિમુદ્રીકરણ પછી વિરોધ પક્ષો જીએસટીમાં પણ ફેરફારની માગણી કરી રહ્યા છે. તેઓ વિમુદ્રીકરણના કારણે જીએસટીના મામલામાં કેટલાક આર્થિક અવરોધો અને મુશ્કેલીઓ ઊભા થશે તેવું માને છે. આ રીતે વિમુદ્રીકરણનો મહત્વનો નિર્ણય જીએસટીમાં પણ દૂરોગામી અસર કરે તેવી શક્યતાઓ છે. આ સંજોગોમાં આગામી વર્ષમાં જીએસટીનું ભાવિ કેવું આકાર લેશે તે જોવું રહ્યું. એ સ્પષ્ટ થયું છે કે નવી અપ્રત્યક્ષ કર માળખા પોલિસી જીએસટીની દૂરોગામી અસર બજારમાં માલ અને સેવા પર પડશે, પણ આપણે પણ થોડી રાહ જોઈ એ તપાસવું જોઈએ કે કેટલા અંશે તેની અસર પડી શકે છે. અહીં 4 માળખામાં દર સૂચવાયો છે, જેમાં 5%, 12%, 18% અને 28%નો સમાવેશ થાય છે. મોડ શોખની ચીજવસ્તુઓ પર 28% ઉપરાંત ટેક્સ લાગશે, તો જીવન જરૂરી ચીજવસ્તુઓ જેમ કે અનાજ પર કોઈ ટેક્સ નહીં લાગે. આ પાછળનો મુખ્ય હેતુ એ છે કે હાલ જેના પર 3%થી ઓછો વેટ લાગે છે તેવી ચીજવસ્તુઓ પર જીએસટી 0% લાગશે, મતલબ કોઈ ચાર્જ નહીં લાગે. આ સ્લેબ્સ જીએસટી કાઉન્સિલ દ્વારા નક્કી કરાશે અને સંસદે સપ્લિમેન્ટરી સેન્ટ્રલ જીએસટી અને ઇન્ટિગ્રેટેડ જીએસટી એમ 2 વિધેયક પસાર કરવા પડશે. ત્યારબાદ રાજ્યની વિધાનસભાઓમાં મંજૂરીની મહોર મારવી પડશે અને તે પછી જ રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી માટેનું કાર્યબદ્ધ માળખું અમલી બની શકશે. આશા છે કે નવા વર્ષે સૌથી મોટા આર્થિક સુધારા માટેની આતુરતાનો અંત આવશે. અત્યારે તો આપણે દેશવાસીઓ જીએસટીના દર જાણીએ છીએ, પણ જે નથી જાણતા તે એ છે કે કઈ ચોક્કસ ચીજવસ્તુઓ પર કેટલો ટેક્સ લાગશે. ગુજરાતે તેમના પરમ આદરણીય સંત પ્રમુખ સ્વામી આ વર્ષમાં ગુમાવ્યા. 13 ઓગસ્ટના રોજ સમાચાર આવ્યા કે 95 વર્ષની વયે તેઓનું મહાપ્રયાણ થયું છે. તેઓ આધ્યાત્મિક ગુરુ અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન BAPSના વડા હતા. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનો તેમના અંતિમ દર્શને સાળંગપુર પહોંચવાનો સિલસિલો સતત 4 દિવસ સુધી ચાલ્યો. પ્રધાનમંત્રી મોદી પણ અહીં આવી પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમણે પોતાના પિતા ગુમાવ્યા છે.
તો નવેમ્બરમાં મહાત્મા ગાંધીના પૌત્ર અને નાસાના પૂર્વ વૈજ્ઞાનિક કનુભાઈ ગાંધીનું સુરતની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું. તેઓ લકવા અને હૃદયરોગની બીમારી સામે છેવટ સુધી ઝઝૂમતા રહ્યા. ગુજરાતમાં દાંડીના નમક સત્યાગ્રહ વેળાએ ખેંચાયેલી એક તસવીરમાં પૌત્ર કનુભાઈ મહાત્મા ગાંધીની લાકડી ખેંચી તેમને દોરી જઈ રહ્યાની તસવીરથી તેઓ ખ્યાતિ પ્રાપ્ત હતા. 4 દશક સુધી અમેરિકામાં રહ્યા બાદ કનુભાઈ 2014માં ગુજરાત આવ્યા હતા. વિખ્યાત નૃત્યાંગના અને પદ્મશ્રી મૃણાલિની સારાબાઈનું આ વર્ષની શરૂઆતમાં 21 જાન્યુઆરીએ નિધન થયું. તેઓ 97 વર્ષના હતા. તેઓ અણુવૈજ્ઞાનિક વિક્રમ સારાબાઈના પત્ની હતા. જાણીતા ગુજરાતી લેખક લાભશંકર ઠાકરનું પણ જાન્યુઆરીમાં નિધન થયું. લાઠાના ઉપનામથી ઓળખાતા લાભશંકરના નિધનથી સાહિત્ય જગતમાં એક ખાલીપો અનુભવાયો. તો ગુજરાતી લોકસંગીતની સ્વર કિન્નરી તરીકે ઓળખાતા પદ્મશ્રી દિવાળીબેન ભીલનું જૂનાગઢમાં નિધન થયું. આકાશવાણીના માધ્યમથી ગુજરાતી લોકગીત લોકસંગીતને ઘેર ઘેર ગુંજતું કરનાર દિવાળીબહેનને સૌરાષ્ટ્રની કોયલની ઉપમાથી પણ નવાજાયા હતા. બીજી તરફ લોક સાહિત્ય સંગીતે લાખાભાઈ ગઢવી જેવું અણમોલ રત્ન પણ ગુમાવ્યું. જામનગર નજીકના જાંબુડામાં જન્મેલા લાખાભાઈ પોતાના નામ માત્રથી આ વિસ્તારનો આજીવન પર્યાય બની રહ્યા. દિવાળીબેન ભીલ સાથે પોતાના કંઠના કામળથી લોક સંગીતને નવી ઊંચાઈએ પહોંચાડવામાં લાખાભાઈનું યોગદાન લાખેણું હતું. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદનું દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 79 વર્ષના હતા. 3 મહિનાના લાંબા ગાળા બાદ આખરે તેમની પુત્રીએ બીજેપીના સહયોગથી જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવી. મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીની ઉદ્યોગ નીતિઓ સ્પષ્ટ હતી. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ વધુમાં વધુ વિદેશી રોકાણકારોને ગુજરાત પ્રત્યે આકર્ષિત કરી વધુ ઉદ્યોગો સ્થપાય અને નવી રોજગારીઓનું સર્જન થાય તેવો હતો. અહીંયા મંત્ર હતો ગુજરાતથી દેશનો વિકાસ. પણ પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ફોરેન પોલિસીઓને વધુ સરળ બનાવી અને વિદેશી રોકાણકારોને ગ્લોબલ ઇન્ડિયાની દિશામાં આકર્ષવાનું શરૂ કર્યું. અહીંયા મંત્ર હતો સૌનો સાથ સૌનો વિકાસ. ભારતીય અર્થવ્યવસ્થામાં વૈશ્વિક વિશ્વાસ કેળવવા માટે પ્રધાનમંત્રી મોદીએ વિદેશ નીતિ સફળતાપૂર્વક અખત્યાર કરી. તેમનો એ મજબૂત સંદેશ હતો કે ભારતે હવે તમામ પ્રકારના વ્યવસાય માટે મુક્ત માર્ગ અપનાવ્યો છે અને તે માટે જરૂરી તમામ બદલાવ કરી આંતરરાષ્ટ્રીય વ્યવસાયિકોને આકર્ષી રહ્યું છે. ભારતીય યુવાઓ આસાનીથી વ્યવસાય કરી શકે છે. મજબૂત ઇકોનોમિક ગ્રોથ રેટ અને અન્ય મજબૂત પાસા જેમ કે ભ્રષ્ટાચાર પર નિયંત્રણને પણ પ્રતિસાદ મળ્યો છે. જ્યારે મોદી સત્તામાં આવ્યાના 3જા વર્ષમાં પ્રવેશ્યા ત્યારે વિદેશ નીતિમાં પણ નિર્ણાયાત્મકતા અને દ્રઢતા જોવા મળી. નમોના વિદેશી રોકાણકારોના હિત જાળવવા માટે ઉઠાવાયેલા સાહસી પગલાં જ તેમની સફળતા રહ્યા. તેમણે આ વિદેશ નીતિના પગલાં વૈશ્વિક માળખાની સાથે પાકિસ્તાન અને ચાઇનાને ધ્યાનમાં રાખીને ઉઠાવ્યા છે. મોદીએ પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ મુદ્દે સ્પષ્ટ સંવાદ કર્યો છે. સરહદ પર થયેલી સર્જિકલ સ્ટ્રાઇકથી સાબિત થયું છે કે અણુયુદ્ધની ચીમકી છતાં ભારત આતંકવાદ મુદ્દે કંઈ બાંધછોડ નહીં કરે. આ જ દર્શાવે છે કે પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે આંતરરાષ્ટ્રીય રીતે એકલું પાડી દેવાના પ્રયત્ન છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય મંચ પર ભારત જે રીતે આતંકવાદ વિરુદ્ધ મુદ્દા ઉઠાવે છે અને સાઉદી અરેબિયા સહિત ગલ્ફ દેશોમાં આવેલા બદલાવે વિદેશ નીતિમાં પ્રેરક બળ પૂરું પાડ્યું છે. સ્વતંત્રતા દિવસના ભાષણમાં પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાનના કબજા હેઠળના બલુચિસ્તાન અને ગિલગિટ બાલ્ટિસ્તાનના ચળવળકર્તાઓને પોતાનું સમર્થન જાહેર કર્યું. ચીનના 46 બિલિયન ડોલર્સના આર્થિક કોરિડોરની યોજના આ વિસ્તારમાંથી પસાર થાય છે, જેને લીધે બેઇજિંગને ખાસ વ્યૂહાત્મક ફાયદો થયો છે. તેથી જ ભારતનું વલણ સ્પષ્ટ રહ્યું. પ્રધાનમંત્રીના આ પગલાંની બલુચી નેતાઓએ પ્રશંસા કરી અને આવકાર્યું. પહેલીવાર આ પ્રકારનો ખુલ્લો અને સ્પષ્ટ ટેકો નવી દિલ્હી તરફથી જાહેર થયો. મોદી સરકારે ભારતની NSGની સદસ્યતા માટે પણ ભરપૂર પ્રયત્ન કર્યા, પરંતુ ચાઇનાએ વૈશ્વિક મંચ પર વિરોધ યથાવત રાખ્યો. બીજિંગના વીટો પર સંયુક્ત રાષ્ટ્રના આતંકી અઝહર મસૂદ અંગેના પગલાંએ પણ ભારતના ધૈર્યની પરીક્ષા કરી. આ જ દર્શાવે છે કે ભારતની પૂર્વ એશિયા તરફની નીતિને જાપાન, વિયેતનામ અને ઓસ્ટ્રેલિયા તરફ વધુ વાળી દીધી. આ પગલાંથી આસિયાનમાં ચીન સાથેના આર્થિક વ્યવહારની ભાગીદારીમાં ઓટ આવી. મોદીના નેતૃત્વ હેઠળ ભારતે દક્ષિણ એશિયામાં ચીનના રોકાણ અંગે પણ મોરચો માંડ્યો, તો બાંગ્લાદેશને 2 બિલિયન ડોલર્સનું ધિરાણ આપ્યું. સાથે જ શ્રીલંકા સાથેનો ગાઢ નાતો NDA સરકારની અન્ય એક ઉપલબ્ધિ છે.
ચાલુ વર્ષે જૂનમાં બ્રિટન દ્વારા યુરોપને યુરોપિયન યુનિયનમાંથી બહાર હાંકી કઢાતા સમગ્ર યુરોપમાં શોકની લહેર ફરી વળી. પરિણામે બ્રિટિશ જનતાએ ઉતાવળે જનમત સંગ્રહ હાથ ધરતા ડેવિડ કેમરૂને રાજીનામું આપ્યું અને 6 વર્ષ સુધીના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળનો અકાળે અંત આવ્યો. આ બ્રેક્ઝિટ એ ભવિષ્યમાં એક મહત્વનું સીમાચિહ્ન બની રહેશે, કારણ કે આનાથી જૂથના સામાન્ય હિતની ઉપર દેશનું આર્થિક સાર્વભૌમત્વ પ્રસ્થાપિત થયું. ટેરેસા પ્રધાનમંત્રી બન્યા અને બ્રેક્ઝિટના અમલની પ્રક્રિયા શરૂ કરી. બાદમાં આર્થિક સંબંધોમાં સુદૃઢતા લાવવા ભારતની મુલાકાતે પણ આવ્યા. બીજો એક આંચકો આવ્યો અમેરિકામાં. હિલેરી ક્લિન્ટનને હરાવી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ બન્યા. ટ્રમ્પ એક વિખ્યાત ઉદ્યોગપતિ હોવા સાથે રાજનીતિક પણ સાબિત થયા. તેમની ભવ્યાતિભવ્ય જીતે પ્રચાર પ્રસાર માધ્યમોના તમામ સર્વેક્ષણો પોકળ સાબિત કર્યા. તેમણે મતદાતાઓની આર્થિક ચિંતાઓ અને જાતિવાદી પરિબળોનો ફાયદો ઉઠાવી વ્હાઇટ હાઉસ સુધી પહોંચવાનો રસ્તો બનાવ્યો. હિલેરી ક્લિન્ટન પરની ભવ્ય જીતથી ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પરના 8 વર્ષ જૂના ડેમોક્રેટિક પ્રભુત્વનો રાષ્ટ્રપતિ બરાક ઓબામા પછી અંત આણ્યો. બ્રાઝિલમાં અંદાજપત્રની ખાદ સંતાડવા બદલ રાષ્ટ્રપતિ દિલ્મા રોસેફને ગુનેગાર ઠેરવવા સંસદે હાથ ધરેલા મતદાનમાં 61-20 મત પડેલા. બેફામ ફુગાઓ અને રાજકોષીય ગેરશિસ્ત બદલ કુખ્યાત બનેલા બ્રાઝિલમાં દસ્તાવેજ સંતાડવાની ચેષ્ટા મહિલા રાષ્ટ્રપતિ પાસે સાંખી લેવાઈ નહોતી. મહાભિયોગ ખટલાને પગલે 31 ઓગસ્ટે દિલ્મા રોસેફને પાણીચું મળી ગયેલું. કબડ્ડી હોય કે ક્રિકેટ, ભારતનો દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જે જયકાર થયો છે. સાક્ષી મલિક અને પીવી સિંધુએ તિરંગો લહેરાવ્યો છે તો ઇંગ્લેન્ડને 4-0 હરાવીને ભારતે ક્રિકેટ વિશ્વમાં પણ પોતાનો ડંકો વગાડ્યો છે. ગુજરાતે અમદાવાદમાં આ વર્ષે વિશ્વ કબડ્ડી સ્પર્ધાનું યજમાનપદ શોભાવ્યું. કબડ્ડીની આ ત્રીજી વિશ્વકપ સ્પર્ધા હતી, જેમાં અલગ અલગ દેશોની 12 જેટલી ટીમોએ ભાગ લઈ ખરા અર્થમાં વિશ્વકપ હોવાની પ્રતીતિ કરાવી. ભારતે પહેલાની જેમ જ વિશ્વ વિજેતાનો તાજ ફરીથી હાંસલ કર્યો. 22 ઓક્ટોબરે રમાયેલા અંતિમ મુકાબલામાં ભારતીય ટીમના સુકાની અનુપ કુમારની આગેવાનીમાં ભારતે ઈરાનને પરાસ્ત કર્યું. ટ્રાન્સસ્ટેડિયા અરેનામાં ખેલાયેલા આ મુકાબલામાં ભારતે બીજા હાફમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ બાજુ કેન્યાએ એક પ્રતિભાશાળી ટીમનું બિરુદ હાંસલ કરી કેટલાય લોકોના દિલ જીતી લઈ સેમીફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું. ભારતે રિયો ઓલિમ્પિકમાં 2 મેડલ મેળવ્યા, પણ ગોલ્ડ મેડલથી તે વંચિત રહ્યું. અત્યાર સુધીમાં સૌથી વધુ 170 જેટલા રમતવીરોને ભારતે ઓલિમ્પિકમાં ભાગ લેવા મોકલ્યા હતા, પણ બ્રાઝિલમાં ભારતની માત્ર 2 મહિલાઓ પીવી સિંધુ અને સાક્ષી મલિકે 15 જેટલી રમતોમાં 54 જેટલી મહિલાઓ અને 63 જેટલા પુરુષ રમતવીરો વચ્ચે ચંદ્રકો જીતી લીધા. બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ સુવર્ણચંદ્રકની નજીક પહોંચી ગઈ હતી, પણ ચીનની પ્રતિસ્પર્ધી સામે અંતિમ મુકાબલામાં તે શિકસ્ત પામી હતી. પીવી સિંધુએ સિલ્વર મેડલથી ભલે સંતોષ માનવો પડ્યો, પણ જે રીતે તેનું પ્રદર્શન હતું તે જોતાં વ્યક્તિગત સિદ્ધિ મેળવનારી તે પ્રથમ ભારતીય મહિલા બની. કુસ્તીમાં સાક્ષી મલિકે 58 કિલોગ્રામ વજનની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ઘણા ભારતીય રમતવીરો પદકની નજીક આવ્યા અને ચૂકી ગયા, જેમાં સૌથી પ્રભાવશાળી બંગાળની દીપા કર્માકર રહી. તેણે વૈશ્વિક દર્શકોને પોતાના પરફોર્મન્સથી ચકિત કરી દીધા અને મહિલા શક્તિનો પરિચય આપ્યો. ભલે તે ચંદ્રક ન લાવી શકી, પણ દેશની જનતાના દિલ જીતવામાં તેણે કોઈ કસર ન છોડી. ટેનિસ સેન્સેશન સાનિયા મિર્ઝા અને રોહન બોપન્ના મિક્સ ડબલ્સનો ખિતાબ ચૂકી ગયા. અભિનવ બિંદ્રા પણ 10 મીટર એર રાઇફલમાં માત્ર 0.5 પોઈન્ટ માટે પાછળ રહી ગયા. બાદમાં તેમણે રમત જગતમાંથી નિવૃત્તિ જાહેર કરી. 2000ના વર્ષ બાદ પહેલીવાર એવું બન્યું કે ભારતીય નિશાનેબાજ એક પણ મેડલ જીતી ન શક્યા. મુક્કેબાજ પણ 2004થી સતત મેડલ જીતતા આવતા હતા, પણ રિયોમાં તેમની છબી પણ ધૂંધળી થઈ. રિયો પછી રમાયેલી પેરાઓલિમ્પિકમાં ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ટ છાપ છોડી 4 મેડલ જીતી લીધા, જેમાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર તથા 1 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. તામિલનાડુના સાલેમની થંગાવેલું એકમાત્ર ગોલ્ડ મેડલ જીતનાર ત્રીજા ભારતીય બન્યા. ઊંચી કૂદની શ્રેણીમાં તે 1.89 મીટરનો જમ્પ લગાવીને ટોપ ઉપર રહ્યા. આ જ રમતમાં વરુણ ભાટીએ 1.86 મીટરનો જમ્પ લગાવી બ્રોન્ઝ મેડલ જીત્યો. પેરાઓલિમ્પિકમાં દીપા મલિક ભારતની એકમાત્ર એવી મહિલા હતા જેમની ઉંમર વધારે હોવા છતાં તેઓ મેડલ જીતી લાવ્યા. ત્યારબાદ દેવેન્દ્ર જાજરિયાએ 2016ના પેરાઓલિમ્પિકમાં દેશ માટે સુવર્ણચંદ્રક જીત્યો. જાજરિયાએ પોતાનો જ રેકોર્ડ તોડી આ સુવર્ણચંદ્રક હાંસલ કર્યો. સરકારે ભારતીય રમતવીરોના આ પ્રયાસને વખાણ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન માત્ર વ્યક્તિગત રીતે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો, પરંતુ બ્રાઝિલથી પરત આવેલા રમતવીરોનું તિરંગા સાથે બહુમાન પણ કર્યું. ત્યારબાદ ઠરાવાયું કે આગામી 3 ઓલિમ્પિક માટે નવી પ્રતિભા શોધ કરવામાં આવશે.
भारतीय क्रिकेट टीमना इंग्लैंड टीम साथेना 84 वर्षना इतिहासमा भारते चेन्नईमा सौथी मोटो विजय प्राप्त करी इंग्लैंड सामे 4-0 थी श्रेणी विजय मेळव्यो। चेन्नईमा त्रेवड़ी सदी फटकारनार करुण नायर श्रेणीनी सौथी मोटी उपलब्धि रही। विराट कोहली, लोकेश राहुल, चेतेश्वर पुजारा, मुरली विजय, पार्थिव पटेल, आर अश्विननी बेटिंग मोखरे रही तो रविन्द्र जाडेजा और रविचंद्रन अश्विननू स्पीन आक्रमण 2016 सर्वश्रेष्ठ रहा। टेस्ट क्रिकेट में टॉप 10 में आर अश्विन और रविन्द्र जाडेजा प्रथम और द्वितीय क्रमांके पहुंचा जयरे बेटिंग में विराट कोहली विश्व में बीजा क्रमें और पुजारा नवमा क्रमें पहुंचा। सतत 18 टेस्ट में विजेता रहे भारतीय टीम खिलाड़ियों केटलाय दिग्गज क्रिकेटरों रेकॉर्ड्स ध्वस्त कर। चेन्नई टेस्ट में त्रेवड़ी सदी फटकारनार करुण नायर सहवाग पछी ट्रिपल सेंचुरी फटकारनार भारतनो बीजो और विश्वनो पांचमो क्रिकेटर बन्यो। सौराष्ट्र क्रिकेट एसोसिएशननु नवनिर्मित क्रिकेट स्टेडियम भारतनु 23मु टेस्ट क्रिकेट स्टेडियम बन्यो। भारते तेनी पहली टेस्ट इंग्लैंड सामे नवेम्बर में अहीं रमी जो कि ड्रॉमा परिणमी थी। 28,000 की दर्शक क्षमता धरावता आ स्टेडियमे बे वनडे अने एक T20 यजमानी करी हती। बन्ने लोकल बॉयज चेतेश्वर पुजारा अने रविन्द्र जाडेजाए पोतानी उत्कृष्ट रमतनु प्रदर्शन पहली बार स्थानिक दर्शकों वच्चे कर्यु। आ मैच एटला माटे पण इतिहासनी तवारीखमां याद रहेशे कारण के पहली बार भारते टेस्ट क्रिकेटमां DRS एटले के डिसीजन रिव्यू सिस्टम अपनावी। आ पहला राजकोटे IPL में टीम उतारी। IPL की 9मी श्रृंखला में एप्रिल मे में गुजरात लायन्स नामे जाणीता खिलाड़ियों की टीम मैदान में उतरी। शुरुआत तबक्का में टीम खिलाड़ियों खूब सारू प्रदर्शन कर लोगों दिल तो जीत्या पर जेम जेम टूर्नामेंट आगळ वधती गई तेम तेम लायन्स निंद्राधीन थवा लाग्या। गामडू गरबो अने गोकीरो एटले गुजराती फिल्म आ चीर परिचित कहेवत ने 2016 सर्जकोए जाने भूतकाळ साबित करी। नवा प्रयोग, नवा विषय अने नवी प्रतिभाओए साबित करी दीधुं के नवीन कथा वस्तु अने तेनी सुंदर मावजत दर्शकोने थिएटर सुधी खेंची ज लावे छे। एटलुं ज नहीं परंतु विवेचकोने पण भरपूर प्रशंसा मेळवी शके छे। गुजराती फिल्म इंडस्ट्री ढोलीवुड 2016 सतत विकसती रही। गत वर्षमां गुजराती फिल्मोए रेकॉर्ड ब्रेक कमाणी नोंधावता ₹55 કરોડની આવક રળી। 2014માં બોક્સ ઓફિસની આવક માત્ર 7 કરોડ રૂપિયા હતી। હવે ગુજરાતી ફિલ્મો યુવા અને ગ્રામીણ ક્ષેત્ર માટે બની રહી છે। જાન્યુઆરીમાં આવી ફિલ્મ રોમાન્સ કોમ્પ્લિકેટેડ રોમેન્ટિક કોમેડી ફિલ્મ હોવાનો દાવો કરી ચૂકેલી આ ફિલ્મ સૌથી મોંઘી ફિલ્મોમાંની એક હતી। રોમેન્સ કિંગ દેવ પટેલને ધમકાવ્યો છે તે મારા બાબા વકીલ છે તારા ઉપર માલહાની નો દાવો ઠો કી ભગવાન આપણી જોડી બનાવતો હોય। લહાર પંડ્યા અને દિવ્યા મિશ્રાની આ પહેલી ફિલ્મ મોટા ભાગે અમેરિકામાં કચકડે કંડારાઈ હતી। આ નીચે વાળા દેવ સાથે દિલ લગાડ, જીવન જીવવાની મજા આવશે। Friends, please be my dost. I don't believe you. English to man na sambhulai. And I wish tane tari Facebook wali chhokri mili jaye. Jaipur, Maruta. To June ma thai jashe namni urban Gujarati film release thai। નીરવ બારોટ લિખિત દિગ્દર્શિત આ ફિલ્મમાં અમદાવાદ જેવા પચરંગી શહેરના મધ્યમ વર્ગના માનવીનો લક્ષ્ય પ્રાપ્તિ સુધી પહોંચવાનો સંઘર્ષ રજૂ થયો। ફિલ્મમાં મનોજ જોશી, મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જરના અભિનયે ઘણી પ્રશંસા પ્રાપ્ત કરવા સાથે સારા અભિપ્રાય પણ મેળવ્યા। બોલને જીજે કુંવરજી, જી બોલીએ। છત્તીસગઢ મેં ઇનકે 37 પેલેસ, 38 હાથી, 39 ઘોડે ઓર 40 શેર હૈ। ઇન્ડિયા મેં ઇનકે પિતાશ્રી કા ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કુછ 25,000 કરોડ કે આસપાસ હૈ। મારું નામ ચંદ્રકાંત કે જોશી। આ કે આખો લુગડા અમે વેચાઈ જઈ ને તો ઘરને ટાઈલે નહીં ખરીદી આખું। સપ્ટેમ્બરથી વર્ષના અંત સુધી મહોત્સવની મોસમ ખીલી અને ગુજરાતી ફિલ્મોની વણઝાર લાગી જેમાં હાફ ટિકિટ, આપણે તો છીએ બિંદાસ્ત, તું તો ગયો, રોંગ સાઈડ રાજુ, ગુજ્જુ રોક્સ, પાસપોર્ટ। ગુજ્જુ રોક્સની કહાણી એક પૈસા પાત્ર વ્યવસાયની હતી। આ ફિલ્મ સફળ રહી અને સુંદર રિવ્યુ પણ મેળવ્યા। પાસપોર્ટ ફિલ્મે પણ દર્શકોનો બહોળો પ્રતિસાદ મેળવ્યો। 2 કલાકની આ ફિલ્મમાં કહાની અને પાત્રોએ શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું। અકલ કરવી પડશે એને કોને? મારી વાઈફને। બબ્બે 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 વાર બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે એણે। 5-50 હજાર થઈ ગયો।
નાટ્યાત્મકતા, સસ્પેન્સ, રોમાન્સ જેવા મનોરંજનથી ભરપૂર આ ફિલ્મ સફળ થઈ. ગુજરાતી ફિલ્મોની ચાલી રહેલી વણઝાર જોતા એટલું તો ચોક્કસપણે કહી શકાય કે ગુજરાતી ફિલ્મોના સારા દિવસો હવે બહુ દૂર નથી. ગુજરાત સરકારે પણ ઢોલિવૂડને પ્રોત્સાહન આપવા નવી ફિલ્મ નીતિ બનાવી છે, જેમાં ફિલ્મ પ્રમોશનથી માંડીને સબસિડી વધારવા સાથે અન્ય સુવિધાઓ આપવાનો પણ ફિલ્મ નીતિમાં સમાવેશ કરાયો છે. 1999થી ગુજરાતી ફિલ્મને સહાયતા રૂપે અપાતા રૂપિયા 5 લાખ તેના કાર્ય અને મહેનતના પ્રમાણમાં ખૂબ ઓછા હતા. સરકારે ગુજરાતી ફિલ્મને 4 પ્રહસનમાં વહેંચી દીધી, જેમાં એ કેટેગરીમાં રૂપિયા 50 લાખ, બી કેટેગરીમાં 25 લાખ, સી કેટેગરી માટે 10 લાખ અને ડી કેટેગરી માટે રૂપિયા 5 લાખની સહાય નક્કી કરાઈ છે. ફિલ્મ સ્ક્રીનિંગ કમિટીમાં 10 સદસ્યોની એક પેનલ કેટેગરી નક્કી કરશે, જેમાં એક નિયમ એવો પણ છે કે ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરે ખુદ મલ્ટીપ્લેક્સમાં થયેલી ટિકિટ વેચાણના આંકડા રજૂ કરવા પડશે. મહિલા સશક્તિકરણ અને બાળકોને પ્રોત્સાહિત કરતી ફિલ્મોને અલગથી 25% રકમ નિર્માણ સહાય રૂપે મળશે. સરકારે અન્ય આર્થિક સહાય રકમમાં વધારો કરતા રૂપિયા 2 કરોડથી 5 કરોડનું ઇનામ જાહેર કર્યું છે, જેમાં કોઈ ગુજરાતી ફિલ્મ આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી નવાજાય તો રૂપિયા 1 કરોડનો રજત કમલ એવોર્ડ આપવાની પણ ઘોષણા કરાઈ છે. આ વર્ષે ગુજરાત માટે ગૌરવની ક્ષણ ત્યારે હતી જ્યારે પ્રી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સિનેમેટિક ટુરિઝમ ઇવેન્ટનું આયોજન થયું. ઓગસ્ટમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતને આગામી વર્ષમાં ફિલ્મ નિર્માણ પ્રવાસન ક્ષેત્ર તરીકે પ્રોજેક્ટ કરવાનો હેતુ રહ્યો. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે દેશમાં ફિલ્મ નિર્માતાઓ માટે હવે સિંગલ વિન્ડો ક્લિયરન્સની સુવિધા કરી આકર્ષણ ઊભું કરાયું છે. સોશિયલ મીડિયાનું ટ્વિટર હેન્ડલ વર્ષ 2016 માટે ખાસ રહ્યું. એક રિપોર્ટ પ્રમાણે વિમુદ્રીકરણની ટ્વિટર પર સૌથી વધુ ચર્ચા થઈ છે અને આને કારણે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી હસ્તીઓની યાદીમાં સ્થાન મળ્યું છે. વિમુદ્રીકરણના નિર્ણય બાદ પીએમ નરેન્દ્ર મોદીના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યા 2 કરોડ 58 લાખ થઈ છે. આ પહેલા સૌથી વધુ ફોલોઅર્સનો રેકોર્ડ અમિતાભ બચ્ચનનો હતો, જેમના ફોલોઅર્સ 2 કરોડ 41 લાખ હતા. જો વાત કરવામાં આવે વર્ષ 2016ના ટ્વિટર એનાલિસિસની તો પીએમ મોદી ફોલોઅર્સની સંખ્યામાં પ્રથમ, અમિતાભ બચ્ચન બીજા ક્રમે, જ્યારે ત્રીજા ક્રમે શાહરૂખ ખાન આવે છે, જ્યારે ચોથા ક્રમે સલમાન ખાનનું નામ છે. અત્યાર સુધી લોકપ્રિયતાના મામલે ફિલ્મી હસ્તીઓ જ અવ્વલ રહી છે એવું સૌ પ્રથમ વખત બન્યું છે કે કોઈ રાજકીય નેતાની ચાહના તમામ ફિલ્મી હસ્તીઓને અતિક્રમી ગઈ હોય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકો સાથેના સીધા સંપર્કને કારણે દેશની નામી હસ્તીઓમાં પીએમઓ ઇન્ડિયાએ પણ 10મું સ્થાન મેળવ્યું છે. પીએમઓ એકમાત્ર સત્તાવાર સરકારી સંસ્થા છે જેના ફોલોઅર્સ 1 કરોડ 51 લાખ છે. એટલે કે જો વાત કરવામાં આવે કોઈ સરકારી સંસ્થાની તો પીએમઓ ઇન્ડિયા પ્રથમ ક્રમે આવે. વર્લ્ડવાઇઝ જો સરકારી સંસ્થાઓના ટ્વિટર ફોલોઅર્સની વાત કરવામાં આવે તો પ્રથમ ક્રમે અમેરિકન સ્પેસ સેન્ટર નાસાનું નામ આવે, જેના ફોલોઅર્સ છે 2 કરોડ 7 લાખથી પણ વધારે. તો બીજા ક્રમે અમેરિકાના વ્હાઇટ હાઉસનું નામ આવે છે, જેના ફોલોઅર્સ છે 1 કરોડ 30 લાખથી પણ વધારે. તો ત્રીજા ક્રમે યુનાઇટેડ નેશન્સનું નામ છે, યુનાઇટેડ નેશન્સના ફોલોઅર્સ 80 લાખ છે, જેને કારણે સરકારી સંસ્થાઓના ટ્વિટર ફોલોઅર્સમાં ત્રીજું સ્થાન આવે છે. ટોપ 50માં ભારતની સરકારી સંસ્થા મેક ઇન ઇન્ડિયાએ પણ બાજી મારી છે. ટ્વિટર ફોલોઅર્સમાં વિશ્વમાં 23મા નંબર, જ્યારે ભારતમાં પ્રથમ ક્રમાંકે સ્થાન બનાવ્યું છે. મેક ઇન ઇન્ડિયાના ફોલોઅર્સ 21,66,000 થયા છે. મિનિસ્ટ્રી ઓફ રેલવેને વૈશ્વિક સ્તરે 24મું સ્થાન મળ્યું છે. રેલવે મિનિસ્ટ્રીના ફોલોઅર્સ 21 લાખ છે. તો ઇન્ડિયન આર્મીએ ટ્વિટર ફોલોઅર્સની સંખ્યામાં 36મો ક્રમાંક મેળવ્યો છે, જેના ફોલોઅર્સ 14,90,000 છે, જ્યારે ભારતમાં સરકારી સંસ્થાઓમાં ફોલોઅર્સની સંખ્યામાં એનું ત્રીજું સ્થાન છે. દેશવાસીઓના સીધા સંપર્ક માટે કેન્દ્ર સરકાર વધુને વધુ સવલત પૂરી પાડવા અને સમસ્યાઓનું નિરાકરણ લાવવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યું છે, ત્યારે રેલવે મંત્રી સુરેશ પ્રભુ હોય કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, મંત્રીઓ ટ્વિટર પર લોકોની સમસ્યાઓ ચપટીમાં ઉકેલતા નજરે ચઢ્યા. વર્ષ 2016માં ઓગસ્ટમાં આનંદીબેન પટેલે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને આ માટે તેમણે ફેસબુકના માધ્યમથી રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી હતી. એવું પ્રથમવાર જોવા મળ્યું હતું કે કોઈ મુખ્યમંત્રીએ ફેસબુક દ્વારા પોતાનું રાજીનામું આપ્યું હોય. વર્ષ 2014થી તેઓ ગુજરાતના 15મા અને રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા.
સમાચાર માધ્યમોમાં ફેસબુક પરની આ પોસ્ટની ભારે નોંધ લેવાઈ હતી. વર્ષ 2016માં ફેસબુક સાથે જોડાતા ગયા વધુ યુઝર્સ. કારણ હતું, ફેસબુકે આ વર્ષે લોકોને લાઈવ સ્ટ્રીમિંગનો વિકલ્પ આપ્યો. અત્યાર સુધી યુઝર્સ કોઈ પણ વિડીયો ફેસબુક પર શેર કરી શકતા હતા, પરંતુ વિડીયો લાઈવ નહોતા થતા. હવે ફેસબુક પર લાઈવ સ્ટ્રીમિંગનો વિકલ્પ મળવાથી આ ફીચરનો ભારે ટ્રેન્ડ જોવા મળ્યો અને ફેસબુકની ઘટતી જતી લોકપ્રિયતાને નવજીવન મળ્યું. અને હવે વાત કરીએ યુટ્યુબની, તો યુટ્યુબ પર વર્ષ 2016નું બાર બાર દેખોનું કાલા ચશ્મા સોંગ સૌથી લોકપ્રિય બન્યું છે. આ ગીતને 15 કરોડથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે. સાથે જ 4.5 લાખ થી વધારે લાઇક્સ મળી છે. તો બીજા નંબરે એટલે કે 2016માં રિલીઝ થયેલી ફિલ્મ બેફિકરેનું નશેથી ચડ ગઈ ગીત ટૂંક સમયમાં જ અવ્વલ બન્યું છે. રણવીર સિંહની બેફિકરે ફિલ્મના ગીતને 11 કરોડ થી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે. ત્રીજા નંબરે હે દિલ હે મુશ્કિલનું બુલેયા સોંગ છે. બુલેયા ગીતના વ્યુઅર પણ 10 કરોડથી વધારે થયા છે. રણવીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન અને અનુષ્કા શર્માએ આ ફિલ્મમાં રોલ કર્યો છે, જેને અનેક દર્શકોએ પસંદ કરી. અને આમ વર્ષ 2016માં કંઈક કેટલુંય બન્યું. રમતથી લઈને રાજનીતિ સુધી, કલાથી લઈને કૃષિ સુધી ઉત્તરોત્તર પ્રગતિ નોંધાઈ. એક તરફ સમયની સરકતી રેત પર નવા સીમાચિહ્નો અંકિત થયા છે, તો બીજી તરફ નવા વર્ષ 2017ની કોરી સ્લેટ પર નવી આશાઓ, અરમાનો, ઉમંગ અને ઉત્સાહ નવા પરિમાણો સર્જવા તત્પર છે. ત્યારે વર્ષારંભે એવી આશા રાખીએ કે નવા વર્ષ 2017માં આપના જીવનના દરેક પગલે આપને સુખ, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા મળે, આપનું જીવન યશસ્વી બને. ગુડ બાય 2016, વેલકમ 2017.